हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सबनों को खूब स्वागत है। आजनो जो वीडियो है एमां आपणे चर्चा करशू 30मी जूनना एटले के महीनाना अंतिम दिवसना तमाम महत्वना करंट अफेर। डेली मात्र 10 मिनिटनी अंदर दिवसना जे पण कई गतिना करंट अफेर होय छे, जे तमारी परीक्षा माटे महत्वपूर्ण होय छे, तमाम करंट अफेर मात्र 10 मिनिटनी अंदर कवर करी लीए छीए। टेलिग्राम चैनल में जोड़ाई सको, मात्र स्टार एजुकेशन लखी टेलिग्राम में सर्च करशो एटले आ प्रकार टेलिग्राम चैनल मिली जशे। बाकी व्हाट्सएप ग्रुप में जोड़ाव हो तो 5 नवा व्हाट्सएप ग्रुप की लिंक डिस्क्रिप्शन में है, कोईपण एक व्हाट्सएप ग्रुप में जोड़ाई सको। तो आप सौनी रिक्वेस्ट ने ध्यान में राखी मैं फरी वक्त 5 प्रश्न पूछवा चालू कर छे। आपनामांथी घणा लोकोनी पर्सनली पण मने रिक्वेस्ट आवेली हती व्हाट्सएपना मेसेजनी अंदर, तो आप सौनी रिक्वेस्ट ने मान आपी हूँ फरी वक्त से 5 प्रश्न पूछवानू चालू करूँ छूँ। अने प्रश्न तमारा माटे छे, तो आप सौने पण एटली रिक्वेस्ट छे कि आ पांचे पांच प्रश्न छे एनो आंसर कॉमेंट में आपवानो प्रयत्न करजो। तो एमां सौथी पहेलो क्वेश्चन एवो छे कि हालमां ज गोवाना स्थापना दिवसनी उजवणी क्यारे करवामां आवेली हती। बीजो प्रश्न छे, गोवा क्रांति दिवस क्यारे उजवाय छे। तीजो प्रश्न छे, वीर चक्रथी सम्मानित कर्नल पंजाब सिंहनું निधન થયું છે, તેઓ કઈ લડાઈમાં એમણે મહત્વની ભૂમિકા ભજવેલી। સ્પાઈડર ક્રિકેટ આ નવી પ્રજાતિ કયા રાજ્યમાંથી શોધાય, અને આઈઝેક ખરગોશ એ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે। તો બસ 5 પ્રશ્નો છે, ફટાફટ આપના આન્સર કોમેન્ટમાં લખવાનો પ્રયત્ન કરો। અને અમારા ખ્યાલથી આ 5 ક્વેશ્ચન સાવ ઇઝી લાગશે તમને, જો તમે મારા કરંટ અફેર છે પાસ્ટમાં રેગ્યુલરલી સ્ટડી કરેલા હશે તો। તો આગળ વધશું, હવે સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોની અંદર। તાજેતરમાં આર કે સભરવાલ એ કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી એમને સન્માનિત કરવામાં આવેલું છે? તો આ આર કે સભરવાલ છે એમને હાલમાં જ મંગોલિયા છે મંગોલિયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવેલું છે। એકચ્યુઅલમાં જો તમે ભારતનો નકશો જુઓ તો આ રીતનો કંઈક છે બરાબર, અને આ બાજુ ચીન છે અને ચીનની ઉપર આ બાજુ કંઈક મંગોલિયા આવેલું છે। ઓકે, તો ઓપ્શન ડી આપણો આન્સર થશે, મંગોલિયા। હાલમાં જ આર કે સભરવાલ છે એમને મંગોલિયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવેલું છે। જોઈ શકો છો અહીંયા આર કે સભરવાલને મંગોલિયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી એમને સન્માનિત કરવામાં આવેલું છે। આર કે સભરવાલ છે કોણ? તો એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ છે, એના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે, અને આજે પુરસ્કાર આપવામાં આવેલો છે મંગોલિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન, એનું નામ શું છે? એનું નામ પણ યાદ રાખવાનું રહેશે તમારે, ધ ઓર્ડર ઓફ પોલાર સ્ટાર, ધ ઓર્ડર ઓફ પોલાર સ્ટાર। જેમ કેમ આપણા ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે એ શું છે? ભારત રત્ન। ઓકે, એવી જ રીતે મંગોલિયાનો જે સર્વોચ્ચ નાગરિક સન્માન છે એનું નામ છે ધ ઓર્ડર ઓફ પોલાર સ્ટાર। ઓકે, અને એમને શા માટે આપેલો છે? તો મંગોલિયાની અંદર એમણે સૌ પ્રથમ રિફાઇનરી સ્થાપી છે, તો એ બદલ એમને આ સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવેલો છે। તાજેતરમાં કોસ્ટ ફોર લિવિંગ સર્વે અનુસાર વર્કર માટે સૌથી મોંઘું શહેર કયું છે? વર્કર એટલે કે કામ કરનાર, તો કામ કરનાર વ્યક્તિઓ માટે સૌથી મોંઘું સિટી અથવા તો શહેર કોસ્ટ ઓફ લિવિંગ સર્વે અનુસાર છે અશ્કબત। આશ્કબત પણ કહે છે, તો ઓપ્શન ડી આપણો આન્સર છે। તો કોસ્ટ ઓફ લિવિંગ સર્વે અનુસાર છે આ વર્કર માટે સૌથી મોંઘું શહેર હોય તો તુર્કમેનિસ્તાન છે, એની રાજધાની આશ્કબત છે। ઓકે, અને બીજા ક્રમ ઉપર વાત કરું આ સર્વે અનુસાર તો હોંગકોંગ છે બીજું સૌથી મોંઘું શહેર છે। ત્રીજું વાત કરું તો લેબનોન છે, લેબનોનનું બેરૂત શહેર છે એ આવે છે, અને ચોથા ક્રમ ઉપર આવે છે જાપાનનું ટોક્યો। તો આ રીતે પહેલો બીજો ક્રમ આપણે યાદ રાખશું, પહેલો બીજો ત્રીજો, અને આ યાદીની અંદર કોસ્ટ ઓફ લિવિંગ સર્વેમાં કુલ કેટલા શહેરોનો સમાવેશ કરેલ છે? 209 શહેરોનો। આ ભારતની વાત કરું તો ભારતમાં સૌથી મોંઘું શહેર કયું આ સર્વે અનુસાર? તો ભારતનું મુંબઈ છે એ ભારતમાં સૌથી મોંઘું શહેર છે। ઓકે, વિશ્વની અંદર એનું સ્થાન છે 78મું બરાબર। તો અને નવી દિલ્હી આમાં કેટલામાં ક્રમ ઉપર છે? નવી દિલ્હી 117માં ક્રમ ઉપર છે, ચેન્નાઈ 158માં ક્રમ ઉપર છે, બેંગ્લોર 170માં ક્રમ ઉપર છે, અને કોલકાતા છે 181માં ક્રમ ઉપર છે। તો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખવાની રહે બરાબર। હાલમાં પીવી નરસિમ્હા રાવ એમની કેટલામી જન્મજયંતિની ઉજવણી 28 જૂન 2021 ના રોજ કરવામાં આવેલી? 28 જૂન 2021 ના રોજ પીવી નરસિમ્હા રાવ એમની કેટલામી જન્મજયંતિ હતી? એમની હતી 100મી જન્મજયંતિ। તો જ્યારે પણ 100મી જન્મજયંતિ હોય, 150મી હોય, 125મી હોય, ત્યારે ત્યાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના વધી જાય।
તો પીવી નરસિંહ રાવ આપણા પૂર્વ પ્રધાનમંત્રી હતા અને હાલમાં એમની 100મી જન્મજયંતિ છે. તો ઓપ્શન સી આપણો આન્સર બનશે. જોઈ શકો છો ઇમેજની અંદર આ છે પીવી નરસિંહ રાવ. 100મી જન્મજયંતિ હતી 28 જૂન, એપ્રિલ નહીં, 28 જૂન 2021 ના રોજ છે એમની 100મી જન્મજયંતિ હતી. અને બાકી વાત કરું તો આપણા ભારતના જે ઉપરાષ્ટ્રપતિ છે તેમજ ભારતના પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી, તો બંને દ્વારા એમની 100મી જન્મજયંતિ ઉપર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવેલી. ઉપરાષ્ટ્રપતિ કોણ છે? એમ વેંકૈયા નાયડુ. રાષ્ટ્ર અને બાકી આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી. ઓકે, આમનું પૂરું નામ શું? પીવી નરસિંહ રાવનું. તો એમનું પૂરું નામ પણ યાદ રાખજો, પામુલા પાર્થિ વેંકટ નરસિંહ રાવ. તો આ એનું પૂરું નામ છે જેને આપણે ટૂંકમાં પીવી નરસિંહ રાવ તરીકે ઓળખીએ છીએ. એમણે કયા કયા મંત્રાલયના મંત્રી તરીકે કાર્ય કરેલું, પ્રશ્ન એમ પણ આવે નીચેનામાંથી કયા મંત્રાલયના મંત્રી તરીકે કાર્ય કરેલું. તો ગૃહ મંત્રાલયના મંત્રી, રક્ષા મંત્રાલયના મંત્રી અને વિદેશ મંત્રાલયના મંત્રી તરીકે એમણે કાર્ય કરેલું છે. ભારતના 9મા પ્રધાનમંત્રી હતા અને આંધ્રપ્રદેશના 4થા મુખ્યમંત્રી પણ હતા. ભારતના કેટલામા નંબરના વડાપ્રધાન હતા એવું પૂછે તો 9મા નંબરના, અને આ સિવાય આંધ્રપ્રદેશ રાજ્યના 4થા મુખ્યમંત્રી પણ હતા. જન્મ એમનો થયેલો હતો બ્રિટિશ ઇન્ડિયા વખતના હૈદરાબાદમાં 28 જૂન 1921 ના રોજ. બરાબર 100 વર્ષ પૂરા થયા એટલે 1921માં એમનો જન્મ હતો. હાલમાં જ કયા સ્થળેથી અગ્નિ બી મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું? આજના એકે એક પ્રશ્નો મહત્વના છે. એમસીક્યુ વાળા જેટલા પણ પ્રશ્નો છે અહીંથી 100% એકાદ ક્વેશ્ચન તો આવવાની પૂરેપૂરી સંભાવના છે, એટલે એકદમ મસ્ત રીતે પરફેક્ટ રીતે તૈયાર કરી લેજો. તો અગ્નિ બી મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે હાલમાં જ ઓડિશા રાજ્ય ખાતેથી. તો આન્સર આવશે ઓપ્શન એ, ઓડિશા. ઓડિશા રાજ્યમાંથી તે ચાંદીપુર ખાતેથી છે નિર્ભય મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે. બરાબર, અને હાલમાં જ બીજું એક સફળ પરીક્ષણ ઓડિશા રાજ્ય ખાતે થયેલું હતું. એ કયું હતું? પિનાકા રોકેટ સિસ્ટમ. પિનાકા રોકેટ સિસ્ટમ. ઓકે, તો આ બંનેનું પણ ત્યાંથી જ સફળ પરીક્ષણ કરવામાં આવેલું ઓડિશા ખાતેથી. ઓકે, તો હાલમાં જ આ બીજું નવું અગ્નિપી મિસાઇલ છે. ઓકે, જેનું પૂરું નામ શું થાય? અગ્નિ પ્રાઇમ. પી નો અર્થ શું કર્યો છે અહીંયા? પ્રાઇમ, અગ્નિ પ્રાઇમ મિસાઇલ પણ કે. તો આ અગ્નિ પ્રાઇમ મિસાઇલ છે એનું સફળ પરીક્ષણ ઓડિશા રાજ્ય ખાતેથી કરવામાં આવેલું છે. ઓડિશા રાજ્યના બાલાસોર જિલ્લાના એપીજે અબ્દુલ કલામ આઇસલેન્ડ ખાતે છે આ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે. આ જોઈ શકો છો અહીંયા અગ્નિપી મિસાઇલનો ઓફિશિયલ શોટ છે. ઓકે, અને આ મિસાઇલ છે બરાબર અગ્નિપી મિસાઇલ, એ અગ્નિ મિસાઇલનું નવું વર્ઝન છે જેને ન્યૂ જનરેશન અગ્નિ મિસાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિસાઇલની રેન્જ કેટલી છે? મિસાઇલની રેન્જ, અગ્નિ પ્રાઇમ મિસાઇલની રેન્જ છે 1000 થી 2000 કિલોમીટરની વચ્ચે. બરાબર, તો 1000 થી 2000 કિલોમીટર વચ્ચેની રેન્જની આ મિસાઇલ છે જેનું નામ છે અગ્નિ. હાલમાં જ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઈ છે? આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર, શબ્દ ખાસ ફોકસ કરજો. તો સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર બન્યા છે પ્રવીણ સિન્હા. આન્સર આવશે ઓપ્શન બી, પ્રવીણ સિન્હા. તો પ્રવીણ સિન્હા હાલમાં જ આ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર બન્યા છે. 1988 ની બેચના આઈપીએસ અધિકારી છે, ગુજરાત કેડરના છે. બરાબર, અને બાકી યાદ હોય તો અગાઉ સુબોધ કુમાર જયસ્વાલ છે એ સીબીઆઈના ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. બરાબર, તો હાલમાં પણ સીબીઆઈના ડાયરેક્ટર પૂછે તો કોણ છે? સુબોધ કુમાર જયસ્વાલ છે. બરાબર, અને સ્પેશિયલ ડાયરેક્ટર પૂછે તો પ્રવીણ સિન્હા, ગુજરાત કેડરના છે, આઈપીએસ અધિકારી છે. એ બધું યાદ રાખવાનું, 1988 ની બેચના છે. ઓકે, બાકી વાત કરું તો સીબીઆઈ નું પૂરું નામ ઘણી વખત પૂછી લે છે ગુણ સેવાની અંદર ડાયરેક્ટલી. તો પૂરું નામ યાદ રાખવાનું, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. અને સ્થાપના થઈ હતી એની, સીબીઆઈ ની સ્થાપના પણ પૂછે છે ઘણી વખત. તો સીબીઆઈ ની સ્થાપના 1 એપ્રિલ 1963 ના રોજ. વાત કરશું ક્વિક ન્યૂઝ ની. ક્વિક ન્યૂઝ ની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, ઇન્ટરનેશનલ ડે ઓફ ટ્રોપિક્સ એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? ઇન્ટરનેશનલ ડે ઓફ ટ્રોપિક્સ એની ઉજવણી થઈ હતી 29મી જૂને. તો આન્સર આવશે 29 જૂન. હાલમાં પેરિસ ખાતે આયોજિત આર્ચરી વર્લ્ડ કપ સ્ટેજ 3માં દીપિકા કુમારીએ કયો મેડલ જીતેલો? તો પેરિસ ખાતે આનું આયોજન થયું હતું, ફ્રાન્સના પેરિસ ખાતે આર્ચરી વર્લ્ડ કપ સ્ટેજ 3, એમાં દીપિકા કુમારીએ જીતેલો ગોલ્ડ મેડલ. શૂટિંગના ખેલાડી છે, તો યાદ રાખશું. હાલમાં રામગઢ વિષધારી અભયારણ્યને કયા રાજ્યનો નવો ટાઈગર રિઝર્વ બનાવવામાં આવેલો છે? રામગઢ વિષધારી અભયારણ્ય એ હાલમાં જ રાજસ્થાનનું નવું ટાઈગર રિઝર્વ બન્યું છે. ભારતનું 52મું ટાઈગર રિઝર્વ છે અને રાજસ્થાન રાજ્યનો
चौथो टाइगर रिजर्व छे। ओके तो खास याद रखसु। એના પછી છે તાજેતરમાં ભારતમાં 15મા એટર્ની જનરલ કે કે વેણુગોપાલ એમનો કાર્યકાલ કેટલા સમય માટે વધારવામાં આવેલો છે? કે કે વેણુગોપાલ એમનો કાર્યકાલ છે પહેલા પણ એક વર્ષ માટે વધારવામાં આવેલો હતો અને ફરી પાછો છે એક વર્ષ માટે એક્સટેન્ડ કરવામાં આવેલો છે, તો આન્સર આવશે એક વર્ષ। તો 15મા એટર્ની જનરલ છે કે કે વેણુગોપાલ, એમનો કાર્યકાલ ફરી એક વર્ષ માટે વધારવામાં આવેલો છે। હાલમાં જ કયા દેશ, એક મિનિટ, હજી એક પ્રશ્ન એ તમને પૂછી લો। ઓકે, એટર્ની જનરલ છે બરાબર, એનો ઉલ્લેખ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જોવા મળે છે? તો એનો આન્સર તમે મને આપશો કોમેન્ટની અંદર, બરાબર। તાજેતરમાં કયા દેશ દ્વારા મંગળ ગ્રહ ઉપર 2033 સુધીમાં પોતાનો પહેલો ક્રૂ મિશન મોકલવાની જાહેરાત કરવામાં આવી છે? મંગળ ગ્રહ ઉપર 2033 સુધીમાં પોતાનો પહેલો ક્રૂ મિશન મોકલશે ચીન, તો આન્સર આવશે ચીન। અને હાલમાં જ ચીને મંગળ ગ્રહ ઉપર પોતાનું રોવર પણ મોકલેલું છે, તો એ પણ યાદ રાખશું આપણે, બરાબર। બધી અગત્યની માહિતી છે એ મંગળ ગ્રહ ઉપર જે રોવર ગયું ચીનનું, એનું નામ શું હતું? ઝુરોંગ, બરાબર, એ પણ યાદ રાખશું। તાજેતરમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના અધ્યક્ષનો વધારાનો પદભાર કોને સોંપવામાં આવ્યો છે? રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એના નવા અધ્યક્ષનો પદભાર પદભાર સોંપવામાં આવેલો છે મિનેશ શાહ ને, તો આન્સર આવશે મિનેશ શાહ। હાલમાં જ ફિયરસલી ફિમેલ ધ દુતીચંદ સ્ટોરી, આ પુસ્તક કોના દ્વારા લખવામાં આવેલું છે? તો ચર્ચામાં રહેલું પુસ્તક છે હાલમાં, અને દુતીચંદ આપણા સ્પોર્ટ્સના ખેલાડી છે, તો આ પુસ્તક લખેલું છે સુદીપ મિશ્રાએ, તો યાદ રાખશું આન્સર સુદીપ મિશ્રા। તાજેતરમાં સ્ટાયરીન ગ્રાન્ડ પ્રિક્સ 2021 નું ટાઇટલ કોણે જીતેલું? સ્ટાયરીન ગ્રાન્ડ પ્રિક્સ 2021 નું ટાઇટલ જીતેલું મેક્સ વેસ્ટરપને, તો આન્સર આવશે મેક્સ વેસ્ટરપન। વાત કરશું આજના 5 ક્વેશ્ચનની, તો એમાં સૌથી પહેલો હતો ક્વેશ્ચન કે ગોવાનો સ્થાપના દિવસ ક્યારે હોય? ગોવાનો સ્થાપના દિવસ હોય 30મી મે એ। ગોવા ક્રાંતિ દિવસ ઉજવાય છે 18 જૂને। ગોવા ક્રાંતિ દિવસ પૂછે તો 18 જૂન, ગોવા સ્થાપના દિવસ પૂછે તો 30મી મે। કર્નલ પંજાબસિંહ તેઓ પૂછની લડાઈ સાથે સંકળાયેલા હતા અને વીર ચક્રથી સન્માનિત હતા, હાલમાં જેમનું નિધન થયેલું હતું। સ્પાઈડર ક્રિકેટ છે એ નવી પ્રજાતિ મળી આવી છે છત્તીસગઢ રાજ્યમાંથી, ને આઈઝે ખરગોશ બન્યા છે હાલમાં જ ઇઝરાયલના નવા રાષ્ટ્રપતિ। નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે? નવા પ્રધાનમંત્રી ઇઝરાયલના નવા પ્રધાનમંત્રી બન્યા છે નેફતાલી બેનેટ, નેફતાલી બેનેટ, તો એમને પણ યાદ રાખશું। બાકી વિડીયો પૂરો થાય છે, મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે, ત્યાં સુધી રજા લઈએ, આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન।